ભગવદ ગીતાનો એક ખૂબ જાણીતો માનીતો એક શ્લોક છે કે કર્મણ્ય વાધિકા રસ્તે માં ફલે સુ કદાચન, અર્થાત કર્મ પર આપણો અધિકાર છે એના ફળ પર નહીં। આ વાતને આ શ્લોકને આપણે થોડો આપણી રીતે પ્રેક્ટિકલી અનુવાદ કરીએ તો એવું કહેવાય કે આપણા બધાની શક્તિઓ વર્તમાનના કર્મમાં રહેલી છે, ભવિષ્યના પરિણામમાં નહીં। આપણે જ્યારે ભવિષ્યના પરિણામ પર વિચાર કરીએ છીએ ત્યારે આપણી શક્તિઓને આપણે દુર્બળ બનાવી દઈએ છીએ। આ વાતને સમજવા માટે હું તમારી સાથે બે સ્ટોરી શેર કરીશ। જે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની પરીક્ષા આપી રહ્યા હોય, જો આ વિડીયો એ લોકો પૂરેપૂરો જોઈ લેશે તો આ વિડીયોના અંત સુધીમાં એ લોકો આ ટેન્શનમાંથી મુક્ત થઈ જશે। તો હું છું ચિરાગ ગાંધી, ઇઝ ઇંગ્લિશ ટ્રેનર એન્ડ સ્ટુડન્ટ કાઉન્સિલર। આપના આ શોર્ટ ઇન્સ્પિરેશનલ વિડીયો સિરીઝમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું। અને હવે શરૂ કરવા જઈ રહ્યા છે એ બે કહાનીઓ। કહાની નંબર એક એવી છે કે એકવાર એક જૈન ગુરુ પોતાના એક શિષ્યને લઈને એક તીરંદાજીની સ્પર્ધા જોવા જઈ રહ્યા હતા। હવે જ્યારે એ લોકો સ્પર્ધા જોઈ રહ્યા હોય છે ત્યારે એક સ્પર્ધકોમાંનો એક સ્પર્ધક જે ખૂબ કુશળ, કાબેલ અને હોશિયાર હોવા છતાંય એ એના નિશાનાને વેધી શકતો ન હતો। તો ખૂબ પ્રયત્નો કર્યા એને પણ નિશાના પરથી એ વાગે જ નહીં। તો શિષ્યે કુતૂહલથી પોતાના ગુરુને પૂછ્યું છે કે ગુરુજી કે આ વ્યક્તિ આટલો બધો કાબેલ છે, હોશિયાર છે, છતાંય કેમ એનાથી તીર ને નિશાન જે છે વળતું નથી? તો ગુરુજીએ એક સરસ જવાબ આપ્યો કે જ્યાં સુધી ભવિષ્યના પરિણામ પર વિચાર કરશે ને ત્યાં સુધી તેનું પરિણામ આવું જ આવવાનું છે કે ભાઈ મારું પરિણામ આવું જ જોઈએ એવો એ વિચાર કરી રહ્યો છે, મારું તીર નિશાના પર લાગવું જ જોઈએ, બસ એ વિચાર કર કરે છે, એમાં એ અત્યારના કર્મને ભૂલી જાય છે અને એના કારણે એ આઉટ ઓફ ફોર્મ થઈ રહ્યો છે। અગર જો આ કહાની સમજાઈ ન હોય તો હું તમારી સાથે લેટેસ્ટ બીજી એક વાત કરું છું માર્ચ 2021 ની, કે જે વખતે T20 ચાલી રહી હતી અને વિરાટ કોહલી છેલ્લા ઘણા વખતથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો હતો। હવે દુનિયાભરની અંદર એની ચર્ચાઓ થઈ રહી હતી કે ભાઈ આ ખેલાડીને એકદમ શું થઈ ગયું, કેમ પરફોર્મન્સ નથી બતાવી રહ્યો। અને એવે વખતે ઇંગ્લેન્ડ સાથેની બીજી મેચમાં એ 49 રનની અંદર 72 રન મારીને એ મેચને જીતાડી દે છે અને લોકોને અચંબિત કરી મૂકે છે। હવે આવું થયું કેવી રીતે? તો તપાસ કરતા એવી ખબર પડે છે કે જ્યારે મેચ શરૂ થવાની હતી એની પહેલા વિરાટ કોહલી એક મહાન ખેલાડી એબી ડિવિલિયર્સ પાસે માર્ગદર્શન મેળવવા ગયો હતો કે સર મને કંઈક સમજાવો મારું પરફોર્મન્સ કેવી રીતે પાછું આવી શકે। તો ડિવિલિયર્સ સાહેબે એક જ વાક્યમાં એને સલાહ આપી હતી કે ફોકસ યોર આઈ ઓન ધ બોલ, નોટ ઓનલી ધ સ્કોર બોર્ડ। અને ત્યારબાદ આ વસ્તુ પણ ડિવિલિયર્સ સાહેબે ચર્ચા કરેલી હતી કે જ્યારે વિરાટ મારી પાસે આવ્યો હતો સલાહ માંગવા ત્યારે એને એક જ વાત કરી હતી કે ભાઈ તું જ્યારે પણ બોલરના હાથમાંથી બોલ છૂટે છે ત્યારે તું રન કરવા માટે એકદમ કમિટ થઈ જાય છે, તું ઉતાવળો બની જાય છે અને એવી વખતે તું પરફોર્મન્સ બતાવી શકતો નથી, તું થોડો ધીમો પડ, બોલને તારી પાસે આવવા દે અને એ પ્રમાણે તું પરફોર્મ કર, ફોકસ ઓન ધ બોલ and stick to the basics। અને એ જોતા આપણે બધા જાણીએ છીએ કે વિરાટ કોહલી ફરી પાછો પરફોર્મન્સ પણ આવી ગયા છે। દોસ્તો જે વખતે આપણે ભવિષ્યના પરિણામ પર વિચાર કરીએ છીએ ને એ જ વખતે આપણી નજર વર્તમાનના કર્મ પરથી ભવિષ્યના પરિણામ તરફ જતી રહે છે અને એવી વખતે આપણે વર્તમાનમાં નબળા બની જઈએ છીએ અને ભવિષ્યના પરિણામનો વિચાર આપણી વર્તમાનની શક્તિઓને ભીક્કી બનાવી દે છે, નિર્બળ બનાવી દે છે, અસમર્થ બનાવી દે છે। હાલમાં તમે જુઓ છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ જાત જાતની પરીક્ષાઓ અત્યારે આપી રહ્યા છે, ટૂંક સમયમાં બોર્ડની એક્ઝામ શરૂ થવા જશે, એના પછી યુનિવર્સિટીની એક્ઝામ્સ આવશે અને ઘણીવાર જોઈએ છે કે સારા સારા વિદ્યાર્થીઓ પરફોર્મ કરી શકતા નથી। તો આ
આની પાછળનું રીઝન એક જ છે. ઘણીવાર આપણને એવો વિચાર આવે કે ભાઈ જે વિદ્યાર્થી સમજો પરીક્ષા આપતો હોય એના મગજની અંદર હાલના કર્મને બદલે રિઝલ્ટ પર એનો ફોકસ હોય કે મારું રિઝલ્ટ જો ખરાબ આવ્યું તો મારા પરિવાર મારા વિશે શું વિચારશે, મારા પપ્પા મમ્મીની આશાઓનું શું થશે, મારા ટીચર્સ શું વિચારશે, મારી સ્કૂલને કોલેજના ગૌરવ શું હું તેનું એનું શું થશે. બસ એનો વિચાર કરી કરીને આપણે આપણી વર્તમાનની શક્તિઓને નબળી પાડી દઈએ છીએ. તો દોસ્તો ખરેખર આપણે કરવાનું શું છે, ભૂલી જાઓ તમારા સ્કોરબોર્ડ કે તમારી માર્કશીટને કે મારે આ લેવલ પર પહોંચવું છે. બસ તમે તમારા વર્તમાનના કામને બેસ્ટ રીતે કરવાનો નિર્ધાર કરી લો કે બસ મારું આ જે કામ છે હું બેસ્ટ રીતે કરીશ. આપોઆપ સ્કોરબોર્ડ એટલે કે તમારી માર્કશીટ તો આપોઆપ બનતી જશે. જાપાનમાં માર્શલ આર્ટની અંદર એક બહુ ફેમસ શબ્દ છે સેન્સિન, મતલબ એવો થાય છે ધ માઇન્ડ વિથ નો રિમાઇન્ડર્સ, એટલે કે એવું મન કે જેની અંદર કોઈ જ પ્રકારના ભવિષ્યના વિચારો નથી. બસ એ મન એવું મન કે જે માત્ર વર્તમાન પર ફોકસ કરે છે. તો દોસ્તો આપણે પણ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા જતા હોઈએ આપણો ફોકસ હાલમાં રાખો, વર્તમાનમાં રાખો અને વર્તમાનના કર્મ પર રાખો, ભવિષ્યના પરિણામ પર નહીં. પછી જુઓ શું તમે કમાલ કરી બતાવો છો. દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હશે તો એક લાઈક આપજો અને અમારો ઉત્સાહ વધારજો, અને સાથે સાથે આપણે તો વિડીયો જોઈએ છે તો ખરા પરંતુ સબસ્ક્રાઇબ કરવામાં કંજુસાઈ કરીએ છીએ, તો જરા સબસ્ક્રાઇબ કરી દો. ચલો હું રાહ જોઉં છું, કરી દો. વેરી ગુડ. દોસ્તો સબસ્ક્રાઇબ કરવામાં કંઈ આપણે કોઈ ખર્ચો થતો નથી, પણ જેટલું તમે સબસ્ક્રાઇબ કરશો એટલું વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકશે. અને હા, સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આવેલા બેલ બટનને પુશ કરવાથી આ ચેનલ પર આવનારા એક પણ વિડીયો તમારાથી મિસ નહીં થાય એની ખાતરી હું આપું છું. તો દોસ્તો ફરી પાછા આપણે આવા જ એક શાનદાર વિડીયો સાથે આપણે ફરી પાછા મળવા જઈ રહ્યા છે. અને હા, જતા જતા એક વાત ખાસ કહી દઉં કે જે મિત્રો પરીક્ષા આપી રહ્યા હોય તમારા અને ખૂબ ટેન્શનમાં હોય, પરિણામનો વિચાર કરીને એકદમ પ્રેશરમાં રહેતા હોય, એવા તમારા મિત્રોને જલ્દીથી આ વિડીયો શેર કરીને એમને ટેન્શન મુક્ત કરવાની ક્રેડિટ તમે લઈ લેજો. ફરી પાછા મળીએ છીએ આપણે, ત્યાં સુધી ગુડ લક, વિશ યુ ઓલ ધી બેસ્ટ એન્ડ ફોકસ ઓન યોર